નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપનું સ્વાગત છે. આપણે લેશન એટલે કે પ્રકર 6 જોઈ લીધા. આટલું જોઈએ, કાવ્ય છે ગુજરાતીની અંદર. જોઈએ તો ગુજરાતી ભાષા છે એ માતૃભાષા કહેવાય છે. કારણ કે માના દ્વારા કે મા છે એ આપણી ગુજરાતી ભાષા બોલે, અને આપણે જે નાનપણથી ગુજરાતી ભાષા સાંભળતા આવીએ છીએ, પછી બોલતા શીખતા છે, પછી લખતા અને પછી વાંચતા. તો ગુજરાતી ભાષામાં વિનોદ હરગોવિંદદાસ જોશીએ સરસ મજાનું હું એવો ગુજરાતી કાવ્ય સરસ છે એ લખેલું છે. એનો વતન બોટાદ છે, એ કાવ્ય પ્રકાર ગીત છે. અને હજી વિનોદ હરગોવિંદદાસ જોશી છે એ ભાવનગર યુનિવર્સિટી ભાષા ભવનની અંદર અધ્યાપક તરીકે કાર્યરત છે, હજી તેની સેવા ચાલુ છે. જોઈએ તમારી શબ્દ રત્નાકર સમુદ્ર રત્ન ભંડાર ભંડાર સાગર સાવજ રતિ આયુધ શસ્ત્ર અભ્યાસ કહીને આકાર ઘાટ ભ્રમ એટલે ગુરો ભ્રમણ તળ બધા શબ્દ જોઈએ તો કે પદભાગ્ય એટલે પ્રભાગ્ય જંતર એટલે વાજિંત્ર છે, જન તંતુ વાદ્ય છે તંતુ વડે બગાડવાનું સાધન વાદ્ય. વીરદાર શબ્દ જોઈએ ધવલ તો કે શ્યામ, સુધા એટલે વિષ, સુધા એટલે અકૃત, ધવલ એટલે સફેદ કલર, શ્યામ એટલે કાળો કલર, વિષ એટલે જે સ્મિત એટલે રુદન, અને આશીષ આશીર્વાદ અભિષા એટલે કાવ્ય. તો એની કાવ્ય છે બહુ સરસ છે. જોઈ લઈએ કવિ પરિચય મેળવીએ. વિનોદ હર્ત ગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત વેદ કાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર રાગે ચૂંટણી શિખંડી ટુંડી ચૂંટિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. અભિપ્રેત નિવેશ રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાની ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. ગુજરાતી હોવાની એને ગૌરવ છે અને કાવ્યની શરૂઆત જ એ રીતે થાય છે. જોશું આપણે કાવ્ય ત્યારે ખબર પડી જશે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓની ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ પહાડો રણ જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષો વાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરાટ પ્રજાતિની ગુજરાતની પ્રજાએ સાધવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવાથી છતાં ગુજરાતી હોવાનો પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં લીંપાયેલો છે. કાવ્ય છે હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહી સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર હું સાવજની ત્રાળ હું જ ગરબી ભાષા લચકાતી હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી નવરાત્રીનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો વૃંગ હું ગિરનારી કોક દ્વારિકા હું જુદાસ્પાતી હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી દુહા ચંદની મૂરમ ચટમૂળ ભગવું ભગવું ધ્યાન મીરાની કરતા હું જ હું નિત્ય એક આખ્યાન વિજાણનો હું જંતર હું નરસૈયાની પરભાતી હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી
હું ગાંધીનું મૌન હું જ સરદાર થઈ છું હા હું જ સત્યનો આયુધ જેની દિગ દિગંત માતા હું સંતોનું સૌમ્ય સિદ્ધ તલવાર શૂર નીતાતી હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે છે ભારત માતાની આસનો વિસ્તાર હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મા જાતિ હું એવો ગુજરાતી જેની હું એવો ગુજરાતી તો આ કાવ્ય છે એ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર સમજી લઈશું.